તો મિત્રો, આપણે અત્યારે આવી ગયા છીએ. તમે ટાઇટલ અને થંબનેલ જોઈ લીધું હશે. અત્યારે આપણે છીએ ઉપરકોટની મુલાકાતે, અને હાજર છે ઉપરકોટ એક નવા જ લુક અને એક નવા જ અંદાજ સાથે. કેમ કે અહીંયા ઘણા સમયથી રિનોવેશનનું કામ ચાલુ હતું. અત્યારે ઉપરકોટ ખુલી ગયો છે. લાખો અને કરોડોના ખર્ચે આનું રિનોવેશન થયું છે. તો આપણે અત્યારે ઉપરકોટ નિહાળી રહ્યા છીએ. અત્યારે રિનોવેશન થઈ ગયા બાદ અત્યારે અહીંયા કેવડું ટ્રાફિક છે મિત્રો, જોવો તમે એકવાર. અને જોવો આ જૂનાગઢની ધરોહર, જોવો અહીંના રાજા રજવાડાની ધરોહર, જોવો અહીંના બધા લોકેશન અને અહીંના વ્યૂ તમને દેખાડું કે તમે ક્યારેય પણ આ જૂનાગઢ જોવાનું ચૂકતા નહીં મિત્રો. કેમ કે અહીંયા આવશો ને તો તમને એક નવી જ વસ્તુ જોવાનો અનુભવ થશે, અને આવું તમને બીજે ક્યાંય નહીં જોયું હોય. કેમ કે આ પહેલાંના રાજા રજવાડાની આ વસ્તુ ધરોહર આપણે અત્યારે હમણાં નિહાળશું. તો તમે આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને આપણી ધરોહર બીજા પણ જોઈ શકે. તો ચાલો મિત્રો, આપણે જોઈએ ઉપરકોટ. તો હવે હાજર છે મિત્રો ઉપરકોટ નવું નજરાણું. તો આપ જોઈ રહ્યા છો અત્યારે ઉપરકોટનો મેઇન ગેટ, જે ઘણા સમયથી આ રિનોવેશનને કારણે બંધ હતો. તો અત્યારે તે ખોલવામાં આવ્યો છે. અને જો મિત્રો, આ ટ્રાફિક નવું ખુલ્યું છે એટલે ટ્રાફિક પણ એટલી બધી છે. તો ચાલો આપણે અંદર જઈએ. આ થોડાક અંદર આવ્યા બાદનો વ્યૂ છે. જો આ રજવાડું, આ કિલ્લો, આ રાંગ, આ પહેલાંની બનાવટ. આ ઉપરકોટની મેપ છે. આપણે અંદર જઈએ પહેલાં જ આવે છે. આમાં બધું હોય છે કે ક્યાંથી ક્યાં જવું, શું વસ્તુ ક્યાં છે. તો આપણે અંદર આવી ગયા છીએ. અંદર આવ્યા બાદ હનુમાન બાપા, ગણપતિ બાપા અને કોઈ ઘણા એવા મંદિર છે. અંદર એન્ટ્રી કર્યા બાદ જે સામે નજર આવી રહ્યો છે, આ પણ એક મંદિર છે. અને આ જે સામે નજર આવી રહ્યો છે, એક મેઇન ગેટ છે જે ઉપર તમે જોઈ રહ્યા છો ત્યાંથી. અને આ એક કોટડી છે. અને ઉપર જે જોઈ રહ્યા છો ત્યાં એના સૈનિકો હતા, જે બંદૂક તાગીને ઊભા હોય છે કોઈ શત્રુ માણસ આવે તો એને મારવા માટે. તો અંદર જઈને પણ જોઈએ ક્યાં તે ઊભા રહેતા. જ્યાં તમે આગળ જોઈ રહ્યા છો ત્યાં તેના સૈનિકોને રાખવામાં આવતા બંદૂકો સાથે. અને આ ગેટની અંદર આવી ગયા છીએ આપણે. હવે આપણે અહીંથી જવાનું છે અંદર. અને આપણે લઈએ હવે ઉપરકોટની મુલાકાત અને અંદર જઈએ. અંદર જાતાની જ સાથે મિત્રો બજરંગ બલીના દર્શન થઈ ગયા છે. જો તો ચાલો આગળ. આ છે માણેક તોપ મિત્રો. કહેવામાં આવે છે કે નવાબ સરકાર આને કાયમી માટે સવા શેર છે લોબાનનો ધૂપ કરતા હતા નવાબ સરકાર. અને આ છે તે માણેક તોપ. જુઓ મિત્રો કેવડી મોટી છે. જો આ આખી તોપ. અને આ તોપ પાસેથી નજારો જૂનાગઢ દેખાઈ રહ્યું છે. પૂરેપૂરું જૂનાગઢ અહીંથી એનો વ્યૂ મળી રહ્યો છે. ઉપરકોટ ફોર્ટ જે ત્યાંથી જે દેખાય છે ત્યાંથી જ દેખાય છે. એ માણેક તોપની પાછળ બીજી એક તોપ પણ પડી છે. આ એનો વ્યૂ છે. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રાણકદેવીના મહેલ પાસે. તો આ એના બહારનો વ્યૂ છે.
જોવા આવ્યું. બહારથી આપણે આ વ્યૂ લીધેલો છે, ત્યારબાદ આપણે અંદર જઈને પણ જોઈશું કે કેવો મહેલ છે અને કેવું એનું આર્કિટેક્ચર છે. આ જે લખાણ કરવામાં આવ્યું છે કે રાણકદેવીના મહેલની અંદર શું શું સુવિધા અને કેટલા સ્તંભ ઉપર બનેલો છે આ રાણકદેવીનો મહેલ. ને આ જુઓ મિત્રો, નીચે છીએ અત્યારે, રાણકદેવીના મહેલની અંદર એન્ટર થઈ ગયા છીએ. આના ઉપર બીજો માળ પણ છે. આપણે ત્યાં પણ હમણાં જઈએ. આ મિત્રો અશોકનો જે શિલાલેખ છે, જે જુનાગઢમાં બીજી જગ્યાએ આવેલો છે, આ એનું બોર્ડ મારવામાં આવ્યું છે જાણકારી માટે. તો હવે અહીંથી આપણે જઈએ ઉપર અને જોઈએ ઉપર મહેલની ઉપર પણ શું છે. આ મહેલ ઉપર આવ્યા બાદનો વ્યૂ છે બીજા માળે. જોવા મિત્રો પેલાનું આર્કિટેક્ચર, આ બીજો માળ. આ ફોટો દ્વારા મિત્રો એવું બતાવવામાં આવ્યું છે કે રિનોવેશન પહેલાં જે આ વસ્તુ હતી કે કેવી હતી, બિફોર ડ્રેડિંગ આફ્ટર ને હવે કેવી છે તે પણ જોવો. આ રિનોવેશન થઈ ગયા બાદના ફોટા છે અને થયા પહેલાંના ફોટા છે આ રાણકદેવીનો મહેલ. અડી ચડી વાવ મિત્રો, બિફોર ડેરિંગ આફ્ટર, અડી વાવ. આજે વસ્તુ તે છે કે જ્યારે રિનોવેશન હાલતું ત્યારે આ પુરાતત્વ વસ્તુ મળી હતી, જેને સાચવીને સામે હાઇલાઇટ કરવામાં આવી છે. પહેલાંની પૌરાણિક વસ્તુ છે મિત્રો અને પબ્લિક સામે હાઇલાઇટ કરવામાં આવી છે.
નવગણ કૂવો ત્યાં પણ હમણાં આપણે જઈશું. અનાજના ભંડાર છે મિત્રો, રાણક દેવીનો માંડવો જ્યાં તેના લગ્ન થયા હતા. આ પહેલાના ઘંટલા, આ મહેલનો વ્યૂ છે. આ જે રાણક દેવીના મહેલમાં જે ત્રણ ઘુંબટ છે એનો વ્યૂ. આ જુઓ મિત્રો, આ બીજો ગુંબટ, આવા ત્રણ ગુંબટ છે લાઈનમાં. ને આ ઉપરકોટ બહારનો વ્યૂ છે જે હમણાં આપણે પહેલાં જોયો ગેટ પાસે. આ મેઇન ગેટનો વ્યૂ. તો મિત્રો, આપણે આવી ગયા છીએ રાણક દેવીના માંડવા પાસે જ્યાં તેના લગ્ન કરવામાં આવ્યા હતા. એ માંડવો હજી પણ અહીંયા છે અને એને પણ રિનોવેશન કરવામાં આવ્યું હતું. અહીંયા એની જાણકારી બધી લખેલી છે. મિત્રો, જે સામે દેખાઈ રહ્યો છે તે મહેલનો ઝરૂખો છે. આનું પણ આપણે વ્યૂ જોયું હમણાં ફોટામાં. આ તે ઝરૂખો છે. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ બૌદ્ધ ગુફા, જે ઉપરકોટની અંદર જ સમાવેશ થયેલો છે. જે બૌદ્ધ ગુફા આપણે હમણાં નિહાળીશું, અહીંયા શું હતું શું નહીં તે આનો વ્યૂ આપણે હમણાં લઈએ. તો ચાલો આપણે આગળ જઈને જોઈએ બૌદ્ધ ગુફા. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ બૌદ્ધ ગુફા અને આ ઉપરથી જોઈએ અને ત્યાર પછી આપણે આગળ વધીએ. આ બુદ્ધ ગુફા છે મિત્રો. હવે આપણે નીચે ઉતરી રહ્યા છીએ. સીડી ઉતરીને નીચે જવાનું છે. ત્યારબાદ આગળ શું આવે આપણે જોઈએ. અંદરનો વ્યૂ છે મિત્રો, બૌદ્ધ ગુફા. જુઓ મિત્રો, અહીંનું આર્કિટેક્ચર જુઓ કેવી રીતે આ બનાવવામાં આવી હશે પથ્થરને કોતરીને. અને એની નીચે પણ એક માળ છે જ્યાં મોટા મોટા પિલોરોથી સપોર્ટ કરેલો છે. ને અમુક પિલોરો આમાં જે બનાવવામાં આવ્યા છે તે હમણાંના છે, પણ અમુક તે જો એ પહેલાંના છે. હવે ચાલો જઈએ મિત્રો આપણે હજી નીચે. અને આ કંઈક રૂમ જેવું, કોઠડી જેવું છે. અંધારું છે, કંઈ દેખાતું નથી. અને ઉપરનો વ્યૂ છે, આ ઉપર દેખાય છે સીધું. ચાલો વધીએ આગળ. Thank you.
સાવ નીચે જવાનું છે મિત્રો, હજી ત્યાં પણ ગુફા છે. તો મિત્રો આપણે અત્યારે સાવ નીચે જઈ રહ્યા છીએ બૌદ્ધ ગુફાની અંદર. શું ત્યાં છે હમણાં આગળ જઈને જોઈશું, કાંઈ દેખાતું તો. તો મિત્રો ફાઇનલી આપણે સાવ નીચે પહોંચી ગયા છીએ બૌદ્ધ ગુફાની અંદર. અત્યારે અહીંનું વાતાવરણ એકદમ ઠંડુ, એસી જેવું છે મિત્રો, બહુ જ ઠંડુ વાતાવરણ છે. બૌદ્ધ ગુફાનો વ્યૂ જોવો મિત્રો, એકવાર અંદર પણ જઈએ. ટોર્ચ મારીને જઈએ થોડુંક, કેમ કે બહુ જ અંધારું છે. જોવો મિત્રો કાનકડિયા ચમકાદડ જે કહીએ એ આપણે. હા મિત્રો, અત્યારે જે આપણે ઉપર જોઈ રહ્યા છો તે ઉપરનું લોકેશન છે, જ્યાં હમણાં આપણે થોડી વાર પહેલાં ઊભા હતા અને જે આપણે બે શબ્દ બૌદ્ધ ગુફા વિશે બોલ્યા તે ઉપરની જગ્યા છે, અને અત્યારે આપણે છીએ નીચે. ઘણો સુધાર કરવામાં આવ્યો છે મિત્રો આ ગુફામાં પણ, અને આ કંઈક કોટડી જેવું છે, જેલની કોટડી તો નહીં હોય મિત્રો, પણ એવું અત્યારે દેખાઈ પડે છે, જેલના સળિયા જેવું. નવી જગ્યા લાગે છે મિત્રો, જેને સ્પેશિયલ 4 સ્તંભ આપવામાં આવ્યા છે. આ કંઈક અલગ જગ્યા છે. મિત્રો જે સામે દેખાઈ રહ્યું છે, આપણે હમણાં એની અંદરથી આવ્યા છીએ ગુફામાંથી. તો આગળ વધીએ, શું છે ત્યાં જોઈએ. તો મિત્રો અત્યારે આપણે છે બૌદ્ધ ગુફાની ઉપર. આ કંઈક વીવડા ભર્યા છે, ખ્યાલ નથી. હા અહીંયા પણ કંઈક છે, એ પણ જોઈ લઈએ. આ ગુફાનો વ્યૂ છે, અંદર ગુફા દેખાઈ રહી છે મિત્રો, એવું કંઈક છે. તો આપણે આગળ વધીએ. તો મિત્રો આપણે બૌદ્ધ ગુફા અત્યારે જોઈને નીચેથી ઉપર વઈ આવ્યા છીએ. હવે આપણે આગળ વધીશું અને જોઈએ આગળ બીજા કોઈ વ્યૂ, બીજું કાંઈ એવી જોવા જેવી લાયક વસ્તુ હશે તો આપણે વ્યૂ કરીશું એનું, અને શું ત્યાં છે તે પણ જોઈશું. અડીચડી વાવ, નવઘણ કૂવો પણ છે, એનો પણ વ્યૂ લેશું. તો ચાલો મિત્રો આપણે મળીએ આગળ અને જોઈએ બીજું વ્યૂ. ચાલો મિત્રો ફાઇનલી આપણે અડી વાવ પહોંચી ગયા છીએ, અને આ એના અડીવાવની આગળ જ આ ફોટા રાખવામાં આવ્યા છે. વાવની પાસેથી આ વ્યૂ લીધેલો છે, જ્યાંથી ગિરનાર નજરે ચડે છે, અને બીજું
જ્યાં રિનોવેશન થયા બાદ આ જે ગાર્ડન બનાવવામાં આવ્યું છે. જોવા મિત્રો ગિરનારનો વ્યૂ, ત્યાંથી સ્પષ્ટ ગિરનાર જોવામાં આવે છે. ચાલો મિત્રો હવે ધીમે ધીમે આપણે વાવની અંદર જઈએ અને ત્યાં પણ શું છે તે જોઈએ. એકદમ સીધા ઉતરવાના પગથિયા છે મિત્રો, ધીમે ધીમે ઉતરવું પડે છે. આગળ વધતા જઈએ ધીમે ધીમે. ફાઇનલી મિત્રો આપણે પહોંચવા આવ્યા છીએ જે વાવ છે, અડી વાવ કહેવામાં આવે છે જેને. થોડા જ દૂર છીએ આપણે મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે નીચે પહોંચી ગયા છીએ વાવ પાસે, અને આ કંઈક ઉપરનો વ્યૂ છે. કેટલી ઊંડી છે જુઓ મિત્રો, અને આ પાણાને કાપીને બનાવેલી છે. અને હવે આપણે ઉપરથી એને પણ એનો વ્યૂ લેશું. બધું કામ પાણાને કાપીને કરેલું છે મિત્રો. કોઈ આમાં સિમેન્ટ કે કોન્ક્રીટ કે એવું આપણે અત્યારના ટાઈમ પ્રમાણે વાપરેલું નથી. આ ઉપરથી બધા આવે છે જે હમણાં આપણે પણ આવ્યા. મિત્રો રિનોવેશન કર્યા બાદ આની માથે મેટ મારી દેવામાં આવી છે જેથી કરીને પક્ષીઓ આને ખરાબ ના કરી શકે અને અંદર ના જઈ શકે. અને આ વાવની ઉપરનો વ્યૂ છે, અડી વાવની ઉપરનો વ્યૂ. કેવડી વાવ છે મિત્રો એકવાર જોવો, એકવાર એની ઊંડાઈ જોવો. અને આ ઉપરનો વ્યૂ છે, બધા લોકો જો બધા અંદર જોવે છે. તો ચાલો વધીએ મિત્રો હવે આપણે અહીંથી આગળ અને જોઈએ આગળ. તો મિત્રો આ પાછળની સાઈડ છે ઉપરકોટની, જ્યાંથી ગિરનાર ચોખ્ખો નજરે ચડે છે. ગિરનાર દરવાજો અને બધું જે કહેવામાં આવે છે તે અહીંથી બધું નજરે ચડે છે અને એકદમ ચોખ્ખું પણ દેખાય છે. પાછળની રાંગ છે, પાછળની દિવાલ જે કહેવામાં આવે છે, પેલા રાંગ કહેવામાં આવતી. ગિરનાર દરવાજો જ્યાં ઉપરકોટમાં આવેલો છે, ગિરનાર દરવાજો એનું આ લખાણ છે. અને ગિરનાર દરવાજો પણ આપણે હમણાં જોઈએ. તો મિત્રો આ છે ગિરનાર દરવાજો, અને અહીંથી વ્યૂ કંઈક આવો છે જે આગળ પણ હજી દિવાલ જે રાંગ છે એ દેખાઈ રહી છે. ત્યાં પણ આપણે હમણાં જઈશું, તે રાંગ દેખાય ત્યાં. ફાઇનલી મિત્રો જુઓ આ રાંગ આવી ગઈ છે. પહેલાં તો મિત્રો એક આપણે વાત કરીએ કે આ ગણેલા લોકોનું આર્કિટેક્ચર છે જો, અને ભણેલા લોકોનું તો તમે જોયું જ છે એનું કેવું હોય છે. અને આ ગણેલા લોકોનું જુઓ આ આર્કિટેક્ચર જુઓ, તો પણ અહીંયા ભણેલા લોકોને અહીંયા આવવું પડે છે. આ ગણેલા લોકોનું આર્કિટેક્ચર જોવા, એનો માઇન્ડ જોવા કે પહેલાં કેવા માઇન્ડ હતા મિત્રો. જો આ તોપ જે રાખવામાં આવી છે પાછળની દિવાલની બાજુમાં,
તે પાછળથી કોઈ યુદ્ધ ટાણે જે દુશ્મન આવીને ઊભા રહી જાય એની માટે વાર કરવા માટે છે. અને આ હોલ જે તમે જોઈ રહ્યા છો અને આ બધી બારી જોઈ રહ્યા છો એ હોલમાં પણ બંદૂક તાગવામાં આવતી, બંદૂક તાગીને ત્યાં સિપાઈ બેઠા રહેતા અને ત્યાંથી તે ફાયર કરતા કોઈ એવો દુશ્મન આવી જાય તો. અને જો એ બારી જે ત્રણેય નજરે ચડે ને ત્યાં આવી બારી પાછળની રાંગ કે બધી રાંગ ઉપર થોડી થોડી અંતરે રાખવામાં આવી છે. અને આ છે મિત્રો ધક્કા બારી. જે લોકો સજાને પાત્ર હોય તેને આ રાજા રજવાડા અહીંથી ધક્કો મારીને સજા દેતા અને તેને મૃત્યુ દંડ કરતા. તો આ તે છે ધક્કા બારી. તો આ છે મિત્રો ઇનલેટ ટાવર, જે આપણે આગળ રાણકદેવીના મહેલના ફોટામાં પણ જોયો હતો. આનું પણ રિનોવેશન કરવામાં આવ્યું છે અને આ શું કારણોસર અહીંયા બનાવવામાં આવ્યો છે એ ખબર નથી. અને આ છે મિત્રો તળાવ. આના જેવા અહીંયા 7 બાજુમાં તળાવ છે જે રાજા રજવાડા, મહારાણી, રાણી, મહારાણી અહીંયા સ્નાન કરતા. આવા એક સાથે 7 તળાવ છે. અને આ જે વોટરફ્લો દેખાય તે આ ટાવરમાંથી જે વોટરફ્લો થઈ રહ્યો છે તે પાણી બધું આ 7 તળાવમાં જાય છે. જુઓ મિત્રો આવા 7 એક સરખા તળાવ છે, 7 એક સરખા. અને આ જે ચિત્ર જોઈ રહ્યા છો તે મુદ્રા ચિત્ર છે કે ઔરંગઝેબના વખતમાં અહીંયા આ માયલી મુદ્રામાંથી ચિત્ર આવતું. અત્યારે જેમ કે ગાંધી બાપુનો ફોટો, રાષ્ટ્રીય પ્રતિક જે સિંહ છે એનો ફોટો આવે છે. આ છે મિત્રો અનાજ ભંડાર અને આ એનું લખાણ આપ્યું છે કે અહીંયા શું કેવી રીતે રાખવામાં આવતું. અને આ છે અનાજ ભંડાર, એનું પણ રિનોવેશન કરવામાં આવ્યું છે. પહેલાંના રાજા રજવાડા આ રીતે અનાજ સાચવતા, પાણીથી, દુશ્મનથી કેવી રીતે અનાજ પણ બચે એનું પણ ધ્યાન રાખીને આવી રીતે એની સુવિધા કરવામાં આવતી. જો મિત્રો આનું પણ રિનોવેશન કર્યું છે. અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નવઘણ કૂવા પાસે. આ છે નવઘણ કૂવાનો ઉપરનો વ્યૂ. આપણે આગળ જઈએ, ઉપરનો વ્યૂ છે મિત્રો. આ કૂવા પાસે એવું કહેવામાં આવે છે કે આ કૂવા પાસે શ્રવણનો જન્મ થયો હતો. તમે સાંભળ્યું હોય તો એવું એક ગીત પણ છે મિત્રો કે અડી ચડી વાવને નવઘણ કૂવો, ત્યાં શ્રવણનો જન્મ હુવો. આ ઈ જ નવઘણ કૂવો મિત્રો. જો મિત્રો આ કેવી રીતે બનાવી હોય છે કે ત્યારના જમાનામાં અત્યારના આધુનિક સાધનો હતા નહીં તો પણ આ વસ્તુ શક્ય કરી હતી. અને જોવો મિત્રો આ એકવાર જોવું પડે એવું દ્રશ્ય. હજી આપણે કૂવાની અંદર નથી આવ્યા મિત્રો, હજી કૂવામાં આપણે ઉતરવાનું છે ધીમે ધીમે. હવે અહીંથી કૂવાની અંદર જવાય છે તો આપણે હમણાં અંદર જઈએ અને જોઈએ કૂવામાં શું છે. ધીમે ધીમે આપણે અંદર ઉતરી રહ્યા છીએ. આ રીતેની સીડી છે મિત્રો કૂવાની, આમથી આમ આમથી આમ જવાની. ત્યાંથી વ્યૂ છે, આ 3 બારી છે ત્યાં પણ આપણે હમણાં જઈએ. અને
અને થોડુંક જોઈએ તો આ ઉપરનો વ્યૂ જ્યાં આપણે હમણાં થોડી વાર પહેલાં હતા. તો ચાલો હવે આપણે અહીંથી નીચે જઈએ. સીડી ઉતરીને નીચે જઈએ ધીમે ધીમે મિત્રો, કેમ કે પગથિયા અત્યારે ભીના છે, લપસી જવાય એવું છે. આ જુઓ મિત્રો, કૂવામાં પહોંચવાના એંધાણ. ચાલો જઈએ આગળ. દેખાય એવું નથી પણ લાઈટની ટોચ વડે આપણે આગળ જઈ રહ્યા છીએ. લાઇટની ટોચ વડે આપણે આગળ જઈ રહ્યા છીએ. આપણે પહેલી બારી પાસે પહોંચી ગયા છીએ. હમણાં જે આપણે ઉપરથી ત્રણ બારી જોઈ એમાંથી પહેલી બારી આપણે પહોંચી ગયા છીએ અને આ ત્યાંનો વ્યૂ છે. મિત્રો અહીંથી પહેલી, બીજી અને ત્રીજી ત્રણેય બારી દેખાય છે જે આ જોઈ રહ્યા છો. તો હવે ચાલો આપણે હવે જઈશું ઉપર. મિત્રો અહીંયા નવઘણ કૂવા પાસે જે ખોડિયાલમાંનું સ્થાપન છે, કેમ કે તમને ખ્યાલ હોય નવઘણ છે તે ખોડિયાલમાંનો દીધેલો છે. કૂવા પાસે જ માતાજીનું સ્થાન છે. તો મિત્રો લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ, અને શેર તો જરૂરથી કરજો જેથી કરીને બીજા લોકો પણ આ વ્યૂને જોઈ શકે. તો મિત્રો ચાલો ફરી મળીએ આવા જ કોઈ નવા વિડીયો સાથે.